नमस्कार विद्यार्थी मित्रों, परिश्रम स्कूल वती वीडियो लेक्चर में आप सर्वे नो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 11 विषय एसपीसीसी, आ एसपीसीसी विषय के अंदर एसपी विभाग में चैप्टर नंबर 4 चैप्टर का नाम है आवेदन पत्र। आ आवेदन पत्र विषय आज हमारे समझवा मुख्य आदि प्रस्तावना से એનો અર્થ કયો, વ્યાખ્યા કયો અને એના લક્ષણો વિશે થોડી પ્રારંભિક માહિતી આજે મેળવવાની છે। તો આ માહિતી મેળવવા માટે પહેલા તમને તે સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે આવેદન પત્ર શેના માટે હોય છે। તો કે આવેદન પત્ર એ વસ્તુ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે। કેનો? કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર। ખાસ આ તમને યાદ જ હોવું જોઈએ, કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર। કોઈ પણ કંપની હોય એને બે પ્રકારના પ્રમાણપત્રો મેળવવા પડતા હોય છે, એક ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર અને એક નોંધણીનું પ્રમાણપત્ર। એમાં જાહેર કંપની અને ખાનગી કંપની વચ્ચે નિયમ અલગ હોય, ખાનગી કંપની હોય છે એને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મેળવે તો પણ ચાલે, પણ જાહેર કંપની હોય એને ધંધો શરૂ કરવાનું અને નોંધણીનું બંને પ્રમાણપત્ર ફરજિયાત મેળવવા પડે। હવે આવી કંપનીને કોઈને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો પહેલા આવેદન પત્ર તૈયાર કરવું ખૂબ જરૂરી છે। આવેદન પત્ર એટલે કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને બીજો નિયમન પત્ર તૈયાર કરવું પડે, અને નિયમન પત્ર એટલે આર્ટિકલ ઓફ એસોસિએશન। કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર, અને કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર। આ બંને વચ્ચેનો તફાવત પણ આગળ આપણે સમજીશું, બરાબર છે? આ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરી અને કંપનીની રજિસ્ટર ઓફિસે નોંધણી કરાવી ત્યાર પછી એને નોંધણીનું પ્રમાણપત્ર મળતું હોય છે અને પછી જ કંપનીની શરૂઆત કરી શકાતી હોય છે। આવો કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર। આવેદન પત્ર જે છે તે બાહ્ય પક્ષકારો સાથેના સંબંધો અને કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે। બાહ્ય પક્ષકારો જે હોય એની સાથેના સંબંધો અને કંપનીનું શું કાર્યક્ષેત્ર છે તે કોણ દર્શાવે છે? તો કે આવેદન પત્ર દર્શાવતું હોય છે। આમ તમને પેલું વ્યાખ્યા યાદ રાખવાની છે, કંપનીનો પાયાનો અર્થ એટલે કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર। લોર્ડ કેન્સ ના જણાવ્યા અનુસાર એમની એક વ્યાખ્યા આપી છે, કોને? લોર્ડ કેન્સ, અને એને જે વ્યાખ્યા આપી છે વ્યાખ્યાની અંદર આવેદન પત્ર એટલે શું, બહુ સરસ વાત કરે છે કે આવેદન પત્ર એ કંપનીનું એક બંધારણ છે। કોણ કહે છે? લોર્ડ કેન્સ શું કહે છે કે આવેદન પત્ર જે છે એ કંપનીનું એક શું છે? તો કે બંધારણ છે, જે કાયદા હેઠળ જે સ્થપાયેલી કંપની હોય, કોણ? કાયદા હેઠળ સ્થપાયેલી કંપની હોય એ કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે છે। એટલે કે આ એક બંધારણ છે, કાયદા દ્વારા સ્થપાયેલી કંપનીના જે અધિકારીઓ હોય એને કયું કાર્ય કરી શકશે, કયું કાર્ય નહીં કરી શકે, કયું કાર્યની એને છૂટછાટ આપી છે, કયું કાર્યની છૂટછાટ નથી આપી, કયું કાર્ય કરશે તો સત્તાની અંદર રહેશે અને કયું કાર્ય કરશે તો સત્તા બહારનું કાર્ય ગણાશે, અને સત્તા બહારનું કાર્ય કરવાની કોઈ અધિકારીને સત્તા આપેલી હોતી નથી। એટલે કોઈ પણ અધિકારીએ આવેદન પત્રમાં દર્શાવેલું હોય એ મુજબ જ કામગીરી કરી શકે, અને જો આવેદન પત્રની ઉપર વટ જઈને કામ કરવાની વિચારણા કરે તો એ સત્તા બહારનું કામ કહેવાય, અને સત્તા બહારનું કાર્ય કરે તો એ જે તે અધિકારી દંડ સજાને પાત્ર બને છે, બરાબર છે? એટલે આ આવેદન પત્રની ઉપર વટ ક્યારેય જઈ શકાતું નથી। આમ એ બંધારણ કહે છે કે જેની અંદર જે નિયમો છે, જે કાયદાઓ છે, બંધ આવેદન પત્રની અંદર એની અંદરમાં રહીને કામગીરી કરવાની, એની ઉપર વટ જઈને કામગીરી કરવાની હોતી નથી, અને કંપનીનું આખી કાર્યક્ષેત્ર દર્શાવે છે, ધ્યેય પણ દર્શાવે છે, અને એના આધારે કંપનીએ એ આવેદન પત્રની અંદરમાં રહેલું કાર્ય કરવાનું હોય છે। ખાસ વસ્તુ યાદ રાખજો, આવો આવેદન પત્ર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આ આવેદન પત્રની અંદર શું આપેલી હોય છે? તો કે કલમો આપેલી હોય છે, શું આપેલી હોય છે? કલમ, 6 કલમ હોય છે,
ધ્યેયની કલમ હોય, ધ્યેય ઉદ્દેશ, ઉદ્દેશની કલમ હોય, નામની કલમ હોય, મૂડીની કલમ હોય, સ્થાપનાની કલમ હોય, જવાબદારીની કલમ હોય. રેડી? આવી કલમો આપેલી છે અને એ કલમો વિશે પણ આગળ આપણે માહિતી મેળવશું. તો આવો કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર વિશે માહિતી મેળવવાની છે. તો તમને અર્થ યાદ રહે કે મેં તમને લખવાનું કે આવેદન પત્ર વિશેનો, તો તમે એટલું લખી શકો કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદન પત્ર. અંગ્રેજીમાં એને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાય. એમાં શું આપેલું હોય છે? તો કે કલમો આપેલી હોય છે. લોર્ડ કેન્સના જણાવ્યા મુજબ વ્યાખ્યા શું છે? તો કે આવેદન પત્ર એ કંપનીનું બંધારણ છે. જે કાયદા હેઠળ સ્થપાયેલી કોઈ કંપની હોય એના અધિકારીઓની શું દર્શાવે છે? તો કે મર્યાદા દર્શાવે છે. રેડી? હવે આ જે કંપનીનો આવેદન પત્ર પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે એના લક્ષણો શું હોય છે જોઈએ. લક્ષણ વિદ્યાર્થી મિત્રો, લક્ષણોની વાત કરવામાં આવે તો પહેલો પોઈન્ટ આપણે જણાવશું, ધ્યેય એટલે કે ઉદ્દેશ જણાવે છે, ઉદ્દેશ વિશેની જાણ કરે છે. કોના ઉદ્દેશ? તો કે કંપનીમાં શેર ધારકો હોય, કંપનીના ડિબેન્ચર ધારકો હોય, કંપનીના સંચાલકો હોય, માલિકો હોય, આ બધાનો શું ધ્યેય છે, કઈ રીતે કામ કરવાનું છે, તેનો ઉદ્દેશ શું છે કંપનીનો, એ ઉદ્દેશની જાણ આ બધાને કરે. કોને? શેર હોલ્ડરોને, ડિબેન્ચર ધારકોને, કર્મચારીઓને, આ બધાને. આ જે આવેદન પત્ર છે એ કંપનીનો ઉદ્દેશ શું છે એની જાણ કરે. આવેદન પત્ર વાંચો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આ કંપનીનો ઉદ્દેશ શું છે, કયા હેતુ માટે, કયા ધ્યેય માટે કંપની કામ કરે છે. બરાબર છે? એનો ઉદ્દેશ શું છે, લક્ષ્ય શું છે, તો એ ધ્યેય વિશે, ઉદ્દેશ વિશે શું કરે છે, જાણ કરે છે, જાણકારી આપે છે. બીજો પણ કંપનીનો કેવો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ રહેલો છે. આગળ લક્ષણ છે, કેવો દસ્તાવેજ છે? મૂળભૂત અને પાયાનો મૂળભૂત દસ્તાવેજ રહેલો છે આવેદન પત્ર. કેમ પાયાનો? તો કે કંપનીની તમે શરૂઆત કરો એટલે કંપનીની સ્થાપના પહેલા ના આવે, પહેલા વિચાર આવે, બરાબર? પછી એ વિચારને તમે યોગ્ય તપાસ કરો, પછી નાણાં નીતિની વ્યવસ્થા કરો, સાધનોની વ્યવસ્થા કરો. આટલું કમ્પ્લીટ થઈ જાય ને એટલે તમારે કંપનીની નોંધણી કરાવી પડે. કંપનીની નોંધણી કરવા માટેનું પહેલું પગથિયું, પહેલું સ્ટેપ, પાયાનું મૂળ પેલું શું તૈયાર કરવું પડે? આવેદન પત્ર તૈયાર કરવું પડે. આવેદન પત્ર ને કંપનીનો પાયાનો પહેલા તમારે આવેદન પત્ર તૈયાર કરવું પડે, પછી બીજી કામગીરી થાય. એટલે કહી શકાય કે મૂળભૂત પાયાનો દસ્તાવેજ રહે. ઓકે, ત્રીજું લક્ષણ શું છે? બાહ્ય પક્ષકારો ને ઉપયોગી છે. બાહ્ય પક્ષકારોમાં તમામ બાહ્ય પક્ષકારો, ડિબેન્ચર ધારકો બાહ્ય પક્ષકાર છે, શેર ધારકો બાહ્ય પક્ષકારો છે, ગ્રાહકો બાહ્ય પક્ષકારો છે, બીજા નિર્ણયકારો બાહ્ય પક્ષકારો છે, સરકાર બાહ્ય પક્ષકાર છે. તો આ બાહ્ય પક્ષકારો માટે પણ ઉપયોગી છે. ગમે ત્યારે ગમે તે આવેદન પત્રની વિગતો વાંચી અને એને જે કઈ માહિતી મેળવવી હોય એ માહિતી એકત્ર કરી શકે છે. એટલા માટે કહી શકાય બાહ્ય પક્ષકારોને પણ કેવું છે, ઉપયોગી રહેલું છે. ઓકે, ચોથું લક્ષણ, કંપનીના અસ્તિત્વ વિશે અને રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે. આવેદન પત્રની અંદર તમે જોવો એટલે એ કંપનીનું કેવું અસ્તિત્વ છે, ક્યાંથી શરૂઆત થઈ અને એનું શું અસ્તિત્વ છે અત્યારે સમાજમાં અથવા તો ધંધાકીય એકમોની અંદર, એની વિશે માહિતી મેળવી શકે છે. અને ખાસ એ આવેદન પત્રને આધારે ખ્યાલ સ્પષ્ટ આવે કે રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે, એનું સરનામું શું છે, બરાબર છે? તો એ રજિસ્ટર ઓફિસ વિશેની પણ માહિતી આપે છે. આમ અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસ વિશે માહિતી મેળવવી હોય તો કેમાંથી મળી શકે? આવેદન પત્ર દ્વારા મળી શકે. આ એનું લક્ષણ રહેલું છે. આગળ પણ આવેદન પત્રમાં ફેરફાર કરવા મુશ્કેલ છે. સૌથી મહત્વની વાત પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, પરંતુ આવેદન પત્ર જે છે એની અંદર તમે ઝડપથી પરિવર્તન, ઝડપથી ફેરફાર ન કરી શકો. એકવાર આવેદન પત્ર જણાવી દીધું પછી એમાં ગમે ત્યારે ગમે તે અધિકારી આવીને ફેરફાર કરી નાખે આમ ને આમ, એવું હોતું નથી. આવેદન પત્રની અંદર સામે ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. પહેલા સંચાલકો સભ્યો બધાની સભા બોલાવી પડે અને એમાં ખાસ ઠરાવ પસાર કરવો પડે. ખાસ ઠરાવ એટલે 75% બહુમતી મેળવવી પડે અને ખરડો પસાર કરી પછી આવેદન પત્રની અંદર ફેરફાર કરી શકાય. બાકી ગમે ત્યારે આવેદન પત્રની અંદર ઝડપથી ફેરફાર કરી શકાતા નથી. ઓકે, આગળ વાત કરવામાં આવે તો આવેદન પત્ર એ શું દર્શાવે છે? તો કે બંધારણ દર્શાવે છે.
કાયદાઓ દર્શાવે છે કંપનીએ ઈ નિયમો અનુસાર ઈ કાયદા અનુસાર ઈ જોગવાઈનું પાલન જોગવાઈઓ દર્શાવી છે જોગવાઈની અંદર જ કામગીરી કરવાની એટલા માટે બે શકાય કે આયોજનપત્ર ઈ કંપની માટેનું એક બંધારણ દર્શાવે છે અને ખાસ છેલ્લો પોઈન્ટ આવેદનપત્રમાં જે સહી કરનાર હોય એને સ્થાપક કહેવાય કઈ કલમમાં તો કે સ્થાપનાની કલમ આવે આવેદનપત્રની અંદર એક સ્થાપનાની કલમ આવે સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ જ કંપનીનો શું ગણાય સ્થાપક ગણાય સ્થાપક એટલે કે કંપનીનો પ્રવર્તક શું ગણાય પ્રવર્તક એટલે કે કંપનીનો જે જે વિચાર આવ્યો છે કંપનીની જે શરૂઆત કરી છે એ આમાં સહી કરનાર વ્યક્તિ કંપનીનો સ્થાપક ગણાય સાચો માલિક ગણાય બરાબર છે અને એના આધારે જે કંપનીની ઉત્પત્તિ થઈ કહેવાય એ પ્રવર્તકનું જ માનસ સંતાન એટલે કંપની તો આમ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદનપત્ર અંગ્રેજીમાં એને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાય આવેદનપત્રની અંદર 6 કલમો આપેલી હોય છે આવેદનપત્ર કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે આવેદનપત્ર અધિકારીઓને અલગ બાહ્ય પુરસ્કારો સાથેના સંબંધો દર્શાવે છે આવેદનપત્ર એક બંધારણ છે આવેદનપત્ર કંપનીનું વર્ચસ્વ અને એની રજિસ્ટર ઓફિસનું સરનામું એ બધી વિગતો આપે છે આવેદનપત્રની અંદર ઝડપથી ફેરફાર કરી શકાતા નથી આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિ કંપનીનો સ્થાપક ગણાય છે પ્રવર્તક ગણાય છે સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ આવેદનપત્ર જાહેર કંપની હોય કે ખાનગી કંપની હોય બંને બનાવવું ફરજિયાત છે આવેદનપત્ર પાયાનું મૂળભૂત દસ્તાવેજ છે એટલા માટે બનાવ્યા પછી કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર મળતું હોય છે બરાબર તો આ આવેદનપત્ર વિશે આગળ આપણે હવે વિગતે માહિતી મેળવશું પેલા પાકા ચોપડાની અંદર પ્રસ્તાવના કરી અર્થ અને પ્રસ્તાવના અથવા અર્થ અને લક્ષણો લખીને આ તમારે પાકા ચોપડામાં વ્યવસ્થિત ઉતારવાનું રહેશે જય હિન્દ જય ભારત